લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકસભા અને વિધાનસભાનો પ્રચાર પણ જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે પોરબંદર વિધાનસભાના ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડિયા છે જે ભાજપમાંથી આવે છે અને તેમની સામે કોંગ્રેસમાંથી રાજુ ઓળેદરાની પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે અર્જુનભાઈ માટે વિધાનસભાના દરવાજા ખુલી ગયા છે તો આવો જાણીએ સૂચે સંપૂર્ણ મામલો નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કોંગ્રેસે બાકી રહેલ લોકસભા અને વિધાનસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે

સમય બતાવશે વિધાનસભાની ચૂંટણીમાં રાજુ વડોદરાની ટક્કર સેદી અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે થશે જેઓ વિધાનસભા બે બાવીસ ની ચૂંટણીમાં પણ કોંગ્રેસમાંથી જીત્યા હતા અને પોરબંદરના ધારાસભ્ય બન્યા હતા અર્જુનભાઈ મોઢવાડિયા એ મોટો લોકપ્રિય ચહેરો છે કે જેઓ લોકો તેમના નામથી વોટ આપતા હતા પણ હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે જેના કારણે તેમની પાવર ડબલ થઈ ગઈ છે તો હવે જોવાનું એ રહેશે રાજુ ઓડેદરા આવી સ્થિતિમાં શું કરશે અર્જુન મોઢવાડિયા બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા ત્યારબાદ તેઓએ કોંગ્રેસ માંથી રાજીનામું આપી અને હવે હાલ ભાજપમાં જોડાયા છે અને પોરબંદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે તેમની પસંદગી પણ કરવામાં આવી છે જેને લઈ હવે પોરબંદર વિધાનસભાની ચૂંટણીની ચર્ચાઓ પણ ચાલી રહી છે કે કોણ નેતા બાજી મારશે અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે અર્જુન મોઢવાડિયાની ભાજપમાં એન્ટ્રી બાદ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુ બોકરિયા ટિકિટ પણ કપાય છે તો આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ